હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી। राज्य में कोरोना संक्रमण सतत वधी रह्यु छे ने पहलानी जेम चिंताजनक हदे पहुंची गयो छे। अमदावाद सिविल में 100 थी वधु दर्दीओ रोज दाखल थता तंत्र हरकत में आव्यु छे। राज्यना नायब मुख्यप्रधान नितिन पटेलनी अध्यक्षता में आरोग्य कमिश्नर, आरोग्य सचिव और सिविल हॉस्पिटलना तबीबों एक रिव्यू बैठक मळी, जेमां कोरोना संक्रमणना वधता केस वच्चे आरोग्यनी सुविधाओ वधारवाने लईने चर्चा विचारणा कराई। અમદાવાદની અસારવા હોસ્પિટલનું ભારણ વધી ગયું છે ત્યારે સરકારે નક્કી કર્યું છે કે હવેથી અસારવાને બદલે 16 સિવિલ અને ગાંધીનગરની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાશે। આ માટે 108ને પણ સૂચના આપી દેવાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે। અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહને પણ કોરોના થયો, તો અમિત શાહ ઉપરાંત તેમના પુત્ર સન્ની શાહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો। કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત શાહ અને તેમના પુત્ર હોમ આઇસોલેટ થયા છે। તો તહેવારના દિવસે પણ કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની લાંબી કતાર લાગી। ઘોડાસર વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી કતાર લાગી। હાલ વધતી ઠંડી સાથે કેસ પણ વધી રહ્યા છે, ત્યારે બેસતા વર્ષના દિવસે સવારથી જ અનેક લોકો કોરોના ટેસ્ટિંગ માટે લાઇનમાં ઉભા રહ્યા હતા। અમદાવાદમાં ફતેવાડી કેનાલ પાસે સ્ટાર રેસીડેન્સી સમીપ દુર્ઘટના ઘટી। મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘરે ઘરેથી કચરો ઉઘરાવવાની ગાડીએ બાળકીને અડફેટે લીધી। નૌરી નામની 10 વર્ષની બાળકીનું મોત નિપજ્યું। ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ। પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી। અમદાવાદમાં ધીરે ધીરે લોકોને પોલીસનો ડર દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। દાણી લીમડાના એક લગ્ન સમારોહમાં હુક્કાબાર ધમધમવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો સામે આવ્યો, જે મુદ્દે TV9 માં અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસ હરકતમાં આવી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। આ લગ્ન સમારોહ મેમણ પરિવારનો હોવાનું સામે આવ્યું છે। ગત 14 તારીખે ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં મહેમાનોએ હુક્કાનું સેવન કર્યું હતું। અમદાવાદમાં કાયદા તોડ ઉજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે। આ વીડિયો બાપુનગર વિસ્તારનો છે, જ્યાં રહેતા દેવ બાદશાહ નામના શખ્સે બિંદાસ રીતે જાહેર રસ્તા પર પોતાના જન્મદિવસની ઉજવણી કરી અને તે પણ હાથમાં તલવાર લઈને 11 કેક કાપી। ઘટનાની જાણ થતાં પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધી 9ની ધરપકડ કરી। દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાનું સંકટ વધ્યું છે, પરંતુ એકમાત્ર રાહતની વાત એ છે કે આ વર્ષે દિવાળીથી લઈને અત્યાર સુધીના 2 દિવસમાં ફાયર કોલમાં ઘટાડો થયો છે। ગત વર્ષે દિવાળીમાં ફાયરના 105 કોલ નોંધાયા હતા, જેમાં ફટાકડાના કારણે લાગેલી આગના કોલ 60 હતા। જો કે આ વર્ષે ફાયર કોલની સંખ્યા 66 રહી, એટલે કે 40% પણ ઓછા ફાયર કોલ નોંધાયા। અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબુ બન્યું છે, ત્યારે હોમ આઇસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓને અગવડ ન પડે તે માટે સેવાભાવી લોકો સ્વયંભુ આકડાવ્યા। અમદાવાદના ઘોડાસરમાં રહેતા એક વૈષ્ણવ પરિવાર હોમ આઇસોલેટ થયેલા લોકોને ઘરનું ભોજન પૂરું પાડે છે। ખોડાસર અને આસપાસના વિસ્તારમાં રોજ સવાર સાંજ 90 કોરોના પોઝિટિવ દર્દીને ભોજન પહોંચાડે છે। આ ભોજન ડિસ્પોઝેબલ પેક હોવાથી દર્દી અને તેના પરિવારને પણ કોઈ તકલીફ પડતી નથી।